ભરૂચ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાના નિવારણ માટે નગરપાલિકા દ્વારા કામધેનુ ગૌરક્ષા સમિતિ સાથે કરાર કરવામાં આવ્યા છે, જેઓએ કામગીરીનો પ્રારંભ કરી બે પશુઓને ઝડપી પાડી પાંજરાપુરમાં મોકલી આપ્યા હતા. ભરૂચ શહેરના મુખ્ય માર્ગો સહિત સોસાયટી વિસ્તારમાં રખડતા ઢોરો અડ્ડો જમાવી બેસી રહે છે, તેમજ ક્યારેક તેઓ વચ્ચે અથડામણ પણ સર્જાતી હોય છે. વાહન વ્યવહારને અડચણરૂપ બનતા આવા રખડતા ઢોરોના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. આવા બેજવાબદાર પશુપાલકોના કારણે ભરૂચમાં ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ વિકટ બની રહી હોય આવા રખડતા ઢોરોને જબ્બે કરવા માટે પાલિકા દ્વારા ભરૂચની કામધેનુ ગૌરક્ષા સમિતિ સાથે કરાર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત પાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ સહિત ઢોરોને પૂરવા માટેની વિશેષ ગાડી પણ પાલિકા દ્વારા આ સંસ્થાને પૂરી પાડવામાં આવનાર હોવાનું ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીએ જણાવ્યું હતું. તેઓ પશુપાલનોને સહકાર આપવા અને રખડતા ઢોરોને ઝડપી પાડવામાં આવે તો દિવસ દીઠ ₹1000 સુધીના દંડથી બચવાની અપીલ સાથે સહકાર માટે અનુરોધ કર્યો હતો. ગૌરક્ષા સમિતિએ શહેરમાં જેટલા પણ ઢોર હોય, રખડતા ઢોર હોય, એ લોકોને પકડી અને ભરૂચની પાંજરાપોળ અથવા કરજણની પાંજરાપોળ ખાતે મૂકવાના રહેશે એ પ્રમાણે એગ્રીમેન્ટની શરત કરેલી છે અને તેના માટે એક રકમ પણ કામધેનુ સેવા સમિતિને નગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવશે. નગરપાલિકા દ્વારા તેમને ફાયર બ્રિગેડના માણસો અને પાંજરાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવેલી છે. ગઈકાલથી આ કામગીરી શરૂ કરવામાં આવેલી છે. ગઈકાલે રાત્રે 2 જેટલા ઢોર પકડી અને ભરૂચની પાંજરાપોળમાં મૂકવામાં આવેલા છે. આગામી સમયમાં શહેરમાં ફરતા તમામ ઢોરોને સમયાંતરે પકડી અને પાંજરાપોળમાં મૂકવામાં આવશે. આથી હું ઢોર માલિકોને પણ વિનંતી કરું છું કે જો તેમણે પોતાના ઢોર રખડતા મૂક્યા હોય શહેરની અંદર તો તે પોતાના ત્યાં પકડી અને પોતાની ગૌશાળા અથવા પોતાના વાડામાં રાખે, જેથી કરીને આ ઢોરોના કારણે ચાલતા માણસ, વેહિકલ લઈને જતા માણસ કે અન્ય નગરજનોને તકલીફ ન થાય. ભરૂચ નગરપાલિકા સાથે રખડતા ઢોરોને ઝડપી પાડવા માટે કરાર કરનાર કામધેનુ ગૌરક્ષક સમિતિના આશિષ શર્માએ તેઓ દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવી બે રખડતા ઢોરોને ઝડપી પાડી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જણાવી પશુપાલકોને તેમના પશુઓ બાંધી રાખવા તાકીદ કરવા સાથે તમામને સહકાર માટે અનુરોધ કર્યો હતો. જેટલા પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે, જે પોતાના ઢોરોને રખડતા છૂટા મૂકી રહે છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે, ઘણીવાર વાહન ચાલકો સાથે એક્સિડન્ટ બને, એમાં પશુને પણ જાનહાનિ થાય છે અને માનવને પણ જીવને જોખમ થાય છે. આવા પ્રયાસ બનાવો ઘણા બનતા હોય છે, એટલે પશુપાલકોએ પોતાના ઢોર હવે બાંધી રાખવા જોઈએ. અને આ જે સંસ્થા કામ કરી રહી છે રખડતા પશુઓ પકડવાની, એની સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં. પોલીસ પ્રોટેક્શન, ભરૂચ નગરપાલિકા, ફાયર ટીમ અને સંસ્થાના કાર્યકર્તાઓ સહી સલામત રીતે રખડતા પશુઓને પકડી પાંજરાપોળ શિફ્ટ કરશે. આ પશુઓ અન્ય રખડતા પશુઓ હોય છે કે ઘણા છૂટા મૂકી દેલા પશુઓમાં મોટા ગંભીર રોગો પણ જોવા મળતા હોય છે, એટલે પશુપાલકોએ પોતાના પશુને આ રખડતા દોરથી દૂર પણ રાખવા જોઈએ, બાંધીને રાખવા જોઈએ. એટલે નહીં તો આવા પશુઓ જ્યારે પણ પકડાશે એ પાંજરાપોળમાં શિફ્ટ કરી દેવામાં આવશે. એની પ્રોસિજર બહુ આ વખતે આકરી બનાવી છે વહીવટીતંત્રએ, એટલે પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પોતાના કિંમતી પશુપાલનમાં જે ભૂરો છે એનું વળતર ચૂકવવું પડશે. એનો દંડની જોગવાઈ બહુ આકરી કરવામાં આવી છે, તેને ગંભીરતાથી નોંધ લેવી. એટલે આવનારા દિવસોની અંદર સારી કામગીરી સંસ્થા તરફથી કરશે અને વહીવટીતંત્રને સહકાર આપશે અને રખડતા પશુઓને જે ત્રાસ છે લોકો માનવીઓને એને કંઈક અંશે છુટકારો આપવાની અમે કોશિશ કરીશું. ભરૂચ નગરપાલિકાની રખડતા ઢોરોની સમસ્યાના નિવારણ માટેની આ કવાયત કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું.